પ્રકરણ અગિયાર પરિમિતિ અને ક્ષેત્રફળ પ્રસ્તાવના ધોરણ છ માં તમે સમતલીય આકૃતિઓની પરિમિતિ તથા ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ વિશે શીખી ગયા છો બંધ આકૃતિની સીમારેખાની લંબાઈ એ પરિમિતિ છે જ્યારે ક્ષેત્રફળ એ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ છે આ વર્ષે આપણે કેટલીક વધુ સમતલીય આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે શીખીશું ચોરસ અને અને લંબચોરસ આયુષ દીક્ષાએ ચિત્રો દોર્યા આયુષે તેનું ચિત્ર સાઈઠ સેન્ટીમીટર લંબાઈ અને વીસ સેન્ટીમીટર પહોળાઈ વાળા કાગળ પર દોર્યું તો દીક્ષાએ તેનું ચિત્ર ચાલીસ સેન્ટીમીટર લંબાઈ અને પાંત્રીસ સેન્ટીમીટર પહોળાઈ વાળા કાગળ પર દોર્યું આ બંને ચિત્રો અલગ અલગ ફ્રેમમાં મઢવાના છે અને લેમિનેશન કરવાનું છે જો ફ્રેમ કરવાનો ખર્ચ રૂપિયા ત્રણ પ્રતિ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય જો લેમિનેશનનો ખર્ચ રૂપિયા બે પ્રતિ સેન્ટીમીટર હોય તો કોને વધુ ખર્ચ થાય ફ્રેમ કરવાનો ખર્ચ શોધવા માટે આપણે પરિમિતિ શોધવી પડે અને પછી તેને ફ્રેમ કરવાના દર વડે ગુણવું પડે લેમિનેશનનો ખર્ચ શોધવા માટે આપણે ક્ષેત્રફળ શોધવું પડે અને પછી તેને લેમિનેશન કરવાના દર વડે ગુણવું પડે નીચેના પ્રશ્નોના જવાબ શોધવા માટે તમારે શું શોધવું પડે પરિમિતિ કે ક્ષેત્રફળ એક વર્ગમાંનું પાટિયું કેટલી જગ્યા રોકે છે ક્ષેત્રફળ બે ફૂલોના લંબચોરસ ક્યારાને ફરતેથી બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે પરિમિતિ ત્રણ એક ત્રિકોણાકાર બાગને ફરતે બે વાર આટા મારવાથી તમે કેટલું અંતર કાપશો પરિમિતિ ચાર એક લંબચોરસ તરણકુંડને ઢાંકવા માટે તમારે કેટલી પ્લાસ્ટિકની શીટ જોઈશે ક્ષેત્રફળ યાદ રાખો નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની સંખ્યા ગુણ્યા એક બાજુની લંબાઈ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા એલ વત્તા બી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ તાનિયાને તેનું કોલાજ પૂરું કરવા માટે ચાર સેન્ટીમીટર બાજુવાળો ચોરસ જોઈતો હતો તેની પાસે અઠ્યાવીસ સેન્ટીમીટર લંબાઈ અને એકવીસ સેન્ટીમીટર પહોળાઈવાળો લંબ ચોરસ કાગળ હતો તેણે તેમાંથી ચાર સેન્ટીમીટર બાજુવાળો ચોરસ કાપી લીધો તેના મિત્રે બાકીનો કાગળ જોઈને પૂછ્યું હવે આ કાગળની પરિમિતિ વધી કે ઘટી વધી બાજુ એડીની કુલ લંબાઈ ચોરસ કાપ્યા પછી વધી તેર વત્તા એક વત્તા એક વત્તા એક વત્તા ચૌદ બરાબર ત્રીસ હા વધી ક્ષેત્રફળ વધ્યું કે ઘટ્યું તેર ગુણ્યા એક વત્તા ચૌદ ગુણ્યા એક વત્તા વીસ ગુણ્યા અઠ્યાવીસ બરાબર પાંચસો ચોર્યાશી હા ઘટયું તાનિયા સામેની બાજુમાંથી એક બીજો ચોરસ કાપે છે બાકીના કાગળની પરિમિતિ હજુ વધારે વધશે ત્રીસ વત્તા એકવીસ વત્તા ત્રીસ વત્તા એકવીસ બરાબર એકસો બે સેન્ટીમીટર હા વધશે ક્ષેત્રફળ હજુ વધશે કે ઘટશે તેર ગુણ્યા એકવીસ વત્તા ચૌદ ગુણ્યા એકવીસ વત્તા ઓગણીસ ગુણ્યા એક બરાબર પાંચસો છ્યાસી હા ઘટશે તો આ પરથી આપણે શું અનુમાન કરી શકીએ અહીં સ્પષ્ટ છે કે પરિમિતિમાં વધારો થવાથી ક્ષેત્રફળમાં વધારો થવો જરૂરી નથી ઉદાહરણ દસ મીટર ગુણ્યા દસ મીટરના માપવાળી દિવાલમાં ત્રણ મીટર ગુણ્યા બે મીટર માપનું એક બારણું છે એક ચોરસ મીટરના રૂપિયા અઢી પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો ઉકેલ બારણાના ક્ષેત્રફળને બાદ કરતા બાકીની દિવાલને રંગ કરવાનો છે બારણાનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી બરાબર ત્રણ ગુણ્યા બે મીટર સ્કવેર બરાબર છ મીટર સ્કવેર બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર દસ ગુણ્યા દસ મીટર સ્કવેર બરાબર સો મીટર સ્કવેર બારણા સિવાયની દિવાલ નું ક્ષેત્રફળ બરાબર સો બાદ છ બરાબર ચોરાણું મીટર સ્કવેર દિવાલને રંગ કરવાનો મજૂરી ખર્ચ બરાબર અઢી ગુણ્યા ચોરાણું બરાબર રૂપિયા બસો પાંત્રીસ ઉદાહરણ એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ પાંચસો સેન્ટીમીટર સ્કવેર છે જો તેની લંબાઈ પચીસ સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી હશે તે કાગળની પરિમિતિ પણ શોધો ઉકેલ લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર પાંચસો સેન્ટીમીટર સ્કવેર લંબાઈ એલ બરાબર પચીસ સેન્ટીમીટર લંબ નું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી જ્યાં બી બરાબર કાગળની પહોળાઈ આથી પહોળાઈ બી બરાબર ક્ષેત્રફળ ભાગ્યા એલ બરાબર પાંચસો ભાગ્યા પચીસ બરાબર વીસ સેન્ટીમીટર કાગળની પરિમિતિ બરાબર બે ગુણ્યા એલ વત્તા બી બરાબર બે ગુણ્યા પચીસ વત્તા વીસ બરાબર નેવું સેન્ટીમીટર આથી લંબચોરસ કાગળની પહોળાઈ વીસ સેન્ટીમીટર અને તેની પરિમિતિ નેવું સેન્ટીમીટર છે ઉદાહરણ અનો તેના ઘરના સામેના બાગની ફરતે વાડ કરવા માંગે છે તેની ત્રણ બાજુઓની લંબાઈ વીસ મીટર બાર મીટર અને બાર મીટર છે મીટરના રૂપિયા દોઢસો પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો ઉકેલ વાડની લંબાઈ બાગની પરિમિતિ એટલે કે એક બાજુ સિવાયની જેટલી થાય જે વીસ મીટર વત્તા બાર મીટર વત્તા બાર મીટર બરાબર ચુમ્બાળીસ મીટર છે વાડ કરવાનો ખર્ચ બરાબર ચુમ્બાળીસ ગુણ્યા રૂપિયા દોઢસો બરાબર રૂપિયા છ હજાર છસો ઉદાહરણ એક તાર દસ સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારમાં વાળેલો છે જો તેને ખોલીને ફરીથી બાર સેન્ટીમીટર લંબાઈ વાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો તે લંબચોરસની પહોળાઈ કેટલી થશે ચોરસ અને લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ થશે ઉકેલ ચોરસની બાજુ બરાબર દસ સેન્ટીમીટર તારની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ બરાબર ગુણ્યા દસ બરાબર ચાલીસ સેન્ટીમીટર લંબ ચોરસની લંબાઈ એલ બરાબર બાર સેન્ટીમીટર ધારો કે લંબ ચોરસની પહોળાઈ બી છે લંબ ચોરસની પરિમિતિ બરાબર તારની લંબાઈ બરાબર ચાલીસ સેન્ટીમીટર લંબ ચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા એલ વત્તા બી આથી ચાલીસ બરાબર બે ગુણ્યા બાર વત્તા બી અથવા ચાલીસ ભાગ્યા બે बराबर बार वत्ता बी आती बी बराबर वीस सेंटीमीटर। लंब चौरसाई बराबर आठ सेंटीमीटर चौरस न क्षेत्रफल बराबर बाजू स्क्वेर बराबर दस सेंटीमीटर गुण्या दस सेंटीमीटर बराबर सौ सेंटीमीटर स्क्वेर लंब चौरस ना क्षेत्रफल बराबर एल गुण्या बी બરાબર બાર સેન્ટીમીટર ગુણ્યા આઠ સેન્ટીમીટર વધુ છે ઉદાહરણ એક ચોરસ અને લંબ ચોરસ ક્ષેત્રફળ સમાન છે જો ચોરસની બાજુ ચાલીસ સેન્ટીમીટર હોય અને લંબચોરસની પહોળાઈ પચીસ સેન્ટીમીટર હોય તો લંબ ચોરસની લંબાઈ શોધો લંબ ચોરસની પરિમિતિ પણ શોધો ઉકેલ ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર ચાલીસ સેન્ટીમીટર ગુણ્યા ચાલીસ સેન્ટીમીટર બરાબર સોળસો સેન્ટીમીટર સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ लंब चौरस क्षेत्रफल बराबर सोलसो सेंटीमीटर स्क्वेर लंब चौरसाई बराबर पच्चीस सेंटीमीटर लंब चौरस न्षेत्रफल सोलसो बराबर एल गुणिया २५ अथवा सोलसो भाग्या पच्चीस बराबर एल बराबर चौसठ सेंटीमीटर आती लंब चौरस नी लंबाई ચોસઠ સેન્ટીમીટર છે લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા એલ વત્તા બી બરાબર બે ગુણ્યા ચોસઠ વત્તા પચીસ બરાબર બે ગુણ્યા નેવ્યાશી બરાબર એકસો ઇઠ્યોતેર સેન્ટીમીટર આમ લંબચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ જેટલું છે તેમ છતાં લંબચોરસની પરિમિતિ એકસો ઇઠ્યોતેર સેન્ટીમીટર છે લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ પ્રવૃત્તિ એક લંબચોરસ લો જેની બાજુઓના માપ આઠ સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર છે તેને તેના વિકર્ણ પરથી કાપીને બે ત્રિકોણો મેળવો એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર ગોઠવો શું તે બંને બરાબર સરખા છે હા તમે કહી શકો કે તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે શું તે બંને ત્રિકોણ એકરૂપ પણ છે હા બે ત્રિકોણના ક્ષેત્રફળોનો સરવાળો લંબચોરસના ક્ષેત્રફળ જેટલો જ છે બંને ત્રિકોણ ક્ષેત્રફળમાં સરખા છે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ગુણ્યા એલ ગુણ્યા બી બરાબર એક અપોન બે ગુણ્યા આઠ ગુણ્યા પાંચ બરાબર ચાલીસ અપોન બે બરાબર વીસ સેન્ટીમીટર સ્કવેર પ્રવૃત્તિ પાંચ સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લો અને તેને દર્શાવ્યા પ્રમાણે ચાર ત્રિકોણમાં વહેંચો ચારેય ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે હા તે ચારે પરસ્પર એકરૂપ છે હા દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે બરાબર એક ચતુર્થાંશ ચોરસનું ક્ષેત્રફળ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક ચતુર્થાંશ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એક ચતુર્થાંશ ગુણ્યા બાજુ સ્ક્વેર બરાબર એક ચતુર્થાંશ ગુણ્યા પાંચ સ્ક્વેર બરાબર છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર સ્ક્વેર લંબ ચોરસના અન્ય એકરૂપ ભાગોનું સામાન્યકરણ પ્રવૃત્તિ છ સેન્ટીમીટર લંબાઈ અને ચાર સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબચોરસને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવેલ છે આ લંબચોરસની નકલ બીજા કાગળ પર કરો અને તેને ઇ એફ ઉપરથી કાપીને બે ટુકડા કરો એક ટુકડાને બીજા ઉપર ગોઠવો અને જુઓ કે બંધ બેસતા આવે છે કે નહીં તમારે તેને પરિભ્રમણ કરાવવું પડે શું બંને 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 ભાગ ભાગ એકરૂપ એકરૂપ છે છે હા આથી ભાગના ક્ષેત્રફળ સમાન થાય દરેક એકરૂપ ભાગનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ગુણ્યા છ ગુણ્યા ચાર બરાબર બાર સેન્ટીમીટર સ્ક્ર સ્વપ્રયત્ન નીચે આપેલા દરેક લંબચોરસની લંબાઈ છ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તે દરેક એકરૂપ બહુકોણથી બનેલા છે દરેક બહુકોણનું ક્ષેત્રફળ શોધો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્રવૃત્તિ આપણે ચોરસ અને લંબચોરસ સિવાયના બીજા આકારો પણ જોઈએ છીએ જે જમીન સમાંતર બાજુ ચતુષ્કોણના આકારની હોય તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો ચાલો આપણે તે માટે રીત શોધીએ સમાંતર બાજુ ચતુષ્કોણને સમાન ક્ષેત્રફળ વાળા રૂપાંતરિત કરી શકાય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આલેખ પત્ર પર એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો સમાંતર બાજુ ચતુષ્કોણના એક સિરો બિંદુ પરથી સામેની બાજુને લંબરેખા દોરો ત્રિકોણને કાપી લો આ ત્રિકોણને સમાંતર બાજુ ચતુષ્કોણની બીજી બાજુએ ખસેડો તમને કયો આકાર મળે છે તમને એક લંબ ચોરસ મળે છે શું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નવા બનેલા લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે હા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બનેલા નવા લંબચોરસનું ક્ષેત્રફળ આ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શેના માપ છે આપણને જણાય છે કે લંબચોરસની લંબાઈ તે સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર જેટલી છે અને લંબચોરસની પહોળાઈ તે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ જેટલી છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર લંબ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એલ ગુણ્યા બી પરંતુ લંબ લંબાઈ એલ અને પહોળાઈ બી તે સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર બી અને ઊંચાઈ એચ જેટલી છે આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર બી ગુણ્યા એચ સમાંતરબાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય છે તે બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં ડીઈ એ બી ને લંબ છે અહીં એ બી આધાર છે અને ડીઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે બાજુના સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં બી એફ સામેની બાજુ એડીને લંબ છે અહીં એડી આધાર છે અને બી એફ ઊંચાઈ છે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આકૃતિની અંદરના ભાગમાં આવેલ ચોરસની ગણતરી કરીને શોધો અને બાજુઓને માપીને તેની પરિમિતિ પણ શોધો નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તમે જોશો કે આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે પરંતુ તેમની પરિમિતિ ભિન્ન છે હવે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ જુઓ જેમની બાજુઓ સાત સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર માપની છે આ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો અને તમારા પરિણામોનું પૃથકરણ કરો તમે જોશો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ભિન્ન છે પરંતુ તેમની પરિમિતિ સમાન છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે માત્ર તેનો આધાર અને અનુરૂપ ઊંચાઈ જાણવી જરૂરી છે ઉદાહરણ નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો ઉકેલ એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ બરાબર અઠ્યાવીસ સેન્ટીમીટર સ્કવેર બે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર આઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ બરાબર વીસ સેન્ટીમીટર સ્કવેર ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીમાં એ બી બરાબર સાત પોઈન્ટ બે સેન્ટીમીટર અને એ બી પર સી માંથી દોરેલા લંબનું માપ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એ બી ગુણ્યા એમ બરાબર સાત પોઈન્ટ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ બરાબર બત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ એક માળે એક ત્રિકોણાકાર બાગના આખા ભાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ જાણવા માંગે છે આ માટે આપણે છે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેની રીત શોધીએ એક કાગળ પર એક વિષમ બાજુ ત્રિકોણ દોરો આ ત્રિકોણને કાપી લો તેને બીજા કાગળ પર મૂકી તેના જ માપનો બીજો ત્રિકોણ આકાર કાપો હવે તમારી પાસે બે સમાન માપના બે વિષમ બાજુ ત્રિકોણ છે શું આ બંને ત્રિકોણ એકરૂપ છે એક ત્રિકોણને બીજા ત્રિકોણ પર એવી રીતે મૂકો કે જેથી બરાબર બંધ બેસતો આવે તમારે કદાચ બે માંથી એક ત્રિકોણને પરિભ્રમણ કરાવવું પડે હવે બંને ત્રિકોણને એવી રીતે ગોઠવો કે બંનેને અનુરૂપ બાજુઓની એક જોડ એકબીજા સાથે જોડાય આ રીતે બનતી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે દરેક ત્રિકોણના ક્ષેત્રફળને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સાથે સરખાવો ત્રિકોણના આધાર અને ઊંચાઈને સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈ સાથે સરખાવો તમને જણાશે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો છે ત્રિકોણના આધાર અને ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર અને ઊંચાઈ જેટલા છે દરેક ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર એક અપોન બે ગુણ્યા બી ગુણ્યા એચ અથવા ટૂંકમાં એક અપોન બે બી એચ સ્વપ્રયત્ન એક ઉપરની પ્રવૃત્તિ જુદા જુદા પ્રકારના ત્રિકોણ લઈને કરો બે જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણ લો તે દરેકને તેના કોઈ પણ એક વિકર્ણ પર કાપીને બે ત્રિકોણમાં વિભાજીત કરો આ ત્રિકોણો એકરૂપ છે બાજુની આકૃતિમાં બધા ત્રિકોણોનો આધાર એ બી બરાબર છ સેન્ટીમીટર છે દરેક ત્રિકોણની એબીને અનુરૂપ ઊંચાઈ વિશે તમે શું કહી શકો બધા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે એમ કહી શકાય હા બધા ત્રિકોણ એકરૂપ પણ છે ના આપણે તારણ કાઢીએ કે બધા એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે પરંતુ સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી છ સેન્ટીમીટર આધારવાળો ગુરુકોણ ત્રિકોણ એ બીસી લો આકૃતિમાં તેની ઉંચાઈ એડી કે જે શિરોબિંદુ એ માંથી દોરેલો લંબ છે તે ત્રિકોણની બહારના ભાગમાં છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે ઉદાહરણ એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે ચાર સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ શોધો ઉકેલ આધાર બીની લંબાઈ બરાબર ચાર સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર ત્રણ સેન્ટીમીટર આપેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા એચ બરાબર ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર સેન્ટીમીટર સ્કવેર ઉદાહરણ જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ સેન્ટીમીટર બે અને આધાર ચાર સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ એક્સ શોધો ઉકેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ચોવીસ બરાબર ચાર ગુણ્યા એક્સ એક્સ બરાબર ચોવીસ ભાગ્યા ચાર એક્સ બરાબર છ સેન્ટીમીટર સમાંતર બાજુ ચતુષ્કોણની ઉંચાઈ છ સેન્ટીમીટર છે ઉદાહરણ સમાંતરબાજુ ચતુષ્કોણ ની બે બાજુઓ છ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર છે આધાર સીડીને અનુરૂપ ઉંચાઇ ત્રણ સેન્ટીમીટર છે એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો બે આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો ઉકેલ એક सतर बाजू चतुष्कोण नु क्षेत्रफ बराबर बी गुण्या एच बराबर छ सेंटीमीटर गुण्या त्र सेंटीमीटर बराबर अठार सेंटीमीटर स्क्वेर बे आधार बी बराबर चार सेंटीमीटर उंचाई बराबर एक्स धारो बराबर क्षेत्रफल बराबर अठार सेंटीमीटर स्क्वेर सामांतर बाजू चतुष्कोण नु क्षेत्रफल बराबर बी गुण्याच अठार बराबर चार गुण्या एक्स एक्स बराबर अठार बाद चार बराबर चार पॉइंट पांच सेंटीमीटर। उदाहरण आपेल त्रिकोण न क्षेत्रफ शोधो उ क्षेत्रफल एक पॉइंट बी एच बराबर एक अपॉन बे गुण्या क्यू आर गुण्या पीएस बराबर एक अपॉन बे गुण्या चार सेंटीमीटर गुण्या बराबर ચાર સેન્ટીમીટર સ્કવેર બે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક અપોન બે બી એચ બરાબર એક અપોન બે ગુણ્યા એમ એન ગુણ્યા એલ ઓ બરાબર એક અપોન બે ગુણ્યા ત્રણ સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર બરાબર ત્રણ સેન્ટીમીટર સ્કવેર ઉદાહરણ જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છત્રીસ સેન્ટીમીટર સ્કવેર હોય ત્રણ સેન્ટીમીટર હોય તો બીસી શોધો ત્રણ સેન્ટીમીટર ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ બરાબર એક પોઈન્ટ બે ગુણ્યા બી ગુણ્યા એચ છત્રીસ બરાબર એક પોઈન્ટ બે ગુણ્યા બી ગુણ્યા ત્રણ બી બરાબર છત્રીસ ગુણ્યા બે ત્રણ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર BC બરાબર ચોવીસ સેન્ટીમીટર ઉદાહરણ જો ત્રિકોણ પીક્યુઆરમાં પીઆર બરાબર આઠ સેન્ટીમીટર QR બરાબર ચાર સેન્ટીમીટર પીએલ બરાબર પાંચ સેન્ટીમીટર છે એક ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ અને બે ક્યુએમ શોધો ઉકેલ એક ક્યુઆર બરાબર આધાર બરાબર ચાર સેન્ટીમીટર પીએલ બરાબર ઊંચાઈ બરાબર પાંચ સેન્ટીમીટર त्रिकोण पीक्यूआर નું ક્ષેત્રફળ બરાબર 1/2 * b * h = 1/2 * 4 સેન્ટીમીટર * 5 સેન્ટીમીટર = 10 સેન્ટીમીટર સ્ક્વેર બે PR = આધાર = 8 સેન્ટીમીટર QM = ઊંચાઈ * કેટલા ક્ષેત્રફળ બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક પોન બે ગુણ્યા બી ગુણ્યા એચ દસ બરાબર એક પોન બે ગુણ્યા આઠ ગુણ્યા એચ એચ બરાબર દસ બરાબર પાંચ પાંચ સેન્ટીમીટર આમ ક્યુએમ બરાબર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્તુળ રમત માટેનો રસ્તો બંને છેડે અર્ધ વર્તુળાકાર હોય છે જો કોઈ દોડવીર આવા રસ્તા પર બે ચક્ર પૂર્ણ કરે તો તેણે કાપેલું અંતર શોધી શકાય આપણે વર્તુળાકાર રસ્તા પર કપાતું અંતર શોધવા માટેની રીત શોધવી પડે વર્તુળનો પરીઘ તાનિયાએ પૂંઠામાંથી જુદા જુદા માપના કેટલાક વક્ર આકારો કાપ્યા તેમણે સુશોભિત કરવા માટે તાનિયાએ આકારને ફરતે લેસ મૂકવા માંગે છે તેને દરેક માટે કેટલી લંબાઈની લેસ જોઈશે તમે વક્ર રેખાની લંબાઈ માપપટ્ટીની મદદથી માપી ન શકો કારણ કે આકારો સીધા નથી તો શું કરીશું આકૃતિમાં દર્શાવેલ આકાર માટે જરૂરી લેસની લંબાઈ શોધવાનો એક રસ્તો આ પ્રમાણે છે પૂંઠાના વક્ર આકારની ધાર પર કોઈ બિંદુ દર્શાવો કાર્ડને ટેબલ પર મૂકો બિંદુને ટેબલ પર પણ દર્શાવો હવે વર્તુળાકાર કાર્ડને ટેબલ પર એક સીધી રેખામાં એવી રીતે ફેરવતા જાવ કે કાર્ડ પરનું બિંદુ ફરીથી ટેબલને સ્પર્શે આ રેખા પરનું અંતર માપો તો જરૂરી લેસની આટલી લંબાઈ છે કાર્ડની સર પર નિશ્ચિત બિંદુથી શરૂ કરીને ફરીથી તે જ નિશ્ચિત બિંદુ સુધીનું એ અંતર છે વર્તુળાકાર વસ્તુની ધાર પર ચારે તરફ દોરી વીંટાળીને પાના અંતર શોધી શકો વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર તેનો પરીઘ કહેવાય છે સ્વપ્રયત્ન શીશીનું ઢાંકણ બંગડી કંગન અથવા એવી કોઈ પણ વર્તુળાકાર વસ્તુ લઈ તેનો પરીઘ શોધો હવે દોડવીરે રસ્તા પર કાપેલું અંતર તમે આ રીતે શોધી શકશો હજુ પણ દોરીના ઉપયોગથી આ રીતે વર્તુળાકાર રસ્તો કે બીજી કોઈ પણ વર્તુળાકાર વસ્તુનો પરિઘ માપવો ખૂબ મુશ્કેલ છે વળી આ માપ ચોક્કસ પણ નહી હોય આથી રૈખિક વસ્તુ કે આકાર માટે જેવું સૂત્ર છે તેવું કોઈક સૂત્ર આ શોધવા માટે જોઈએ ચાલો આપણે જોઈએ કે વર્તુળનો વ્યાસ અને તેના પરિઘ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં નીચેનું કોષ્ટક જુઓ ભિન્ન ત્રિજ્યાવાળા છ વર્તુળ આપેલ છે પરિઘ શોધો અને પરીગ અને વ્યાસનો ગુણોત્તર પણ મેળવો પહેલા વર્તુળની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે માટે વ્યાસ સાત સેન્ટીમીટર થશે જ્યારે વર્તુળનો પરિઘ બાવીસ સેન્ટીમીટર અને પરીગ અને વ્યાસનો ગુણોત્તર બાવીસ અપોન સાત એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ થશે બીજા વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે તેથી વ્યાસ ચૌદ સેન્ટીમીટર થશે જ્યારે વર્તુળનો પરીઘ ચુમ્બાળીસ સેન્ટીમીટર અને પરીઘ અને વ્યાસનો ગુણોત્તર ચુમ્બાળીસ અપોન ચૌદ એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ થશે ત્રીજા વર્તુળની ત્રિજ્યા દસ પોઇન્ટ પાંચ સેન્ટીમીટર છે તેથી વ્યાસ એકવીસ સેન્ટીમીટર થશે જ્યારે વર્તુળનો પરીઘ છાસઠ સેન્ટીમીટર અને પરીઘ અને વ્યાસનો ગુણોત્તર છાસઠ એકવીસ એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ થશે આમ આગળના વર્તુળની ત્રિજ્યા એકવીસ પાઈ કે પંદર લઈએ તો પણ પરીઘ અને વ્યાસનો ગુણોત્તર ત્રણ પોઈન્ટ ચૌદ જ થશે આ કોષ્ટક પરથી તમે શું અનુમાન કરી શકો શું આ ગુણોત્તર લગભગ સરખો છે હા તમે એમ કહી શકો કે વર્તુળનો પરિઘ હંમેશા તેના વ્યાસના ત્રણ ગણા કરતા વધુ હોય છે હા આ ગુણોત્તર અચળ છે અને તેને પાઈ વડે દર્શાવાય છે તેની આશરે કિંમત બાવીસ અપોન સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ છે આમ આપણે કહી શકીએ કે સી અપોન ડી બરાબર પાઈ જ્યાં સી એટલે પરીઘ અને ડી એટલે વ્યાસ અથવા સી બરાબર પાઈ ડી આપણે જાણીએ છીએ કે વર્તુળનો વ્યાસ તેની ત્રીજી કરતા બમણો છે એટલે કે ડી બરાબર બે આર તેથી સી બરાબર પાયડી બરાબર પાઈ ગુણ્યા બે આર અથવા સી બરાબર બે પાઈ આર સ્વપ્રયત્ન એ કયા ચોરસની પરિમિતિ વધુ છે બી નાના ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ એ બે માંથી કયું માપ મોટું છે સી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક નાની અને એક મોટી પ્લેટ લો બંનેને ટેબલની સપાટી પર એક વાર ગબડાવો એક ચક્રમાં કઈ પ્લેટ વધુ અંતર કાપે છે ટેબલની આખી સપાટી પર ફરવામાં કઈ પ્લેટને ઓછા ચક્કર ફરવા પડશે उदाहरण दस सेंटीमीटर व्यास वाला वर्तुड़ो परिग के पाई बराबर तर पॉइंट चौदह उल वर्तुड़ो व्यास डी बराबर दस सेंटीमीटर वर्तु न परीख बराबर पाई डी बराबर पॉइंट चौद गुण्या दस बराबर एकत्रीस पॉइंट चार सेंटीमीटर आ दस सेंटीमीटर व्यास वाला वर्तुड़ो परिग एकत्र चार सेंटीमीटर थाय ઉદાહરણ ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળી વર્તુળાકાર તકતીનો પરીક કેટલો થાય પાઇ બરાબર બાવીસ પોન સાત ઉકેલ વર્તુળાકાર તકતીની ત્રીજા આર બરાબર ચૌદ સેન્ટીમીટર તકતીનો પરીક બરાબર બે આર બરાબર બે ગુણ્યા બાવીસ પોન સાત ગુણ્યા ચૌદ સેન્ટીમીટર બરાબર અઠ્યાશી સેન્ટીમીટર વર્તુળાકાર તકતીનો પરીખ બરાબર અઠ્યાશી સેન્ટીમીટર ઉદાહરણ એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા દસ સેન્ટીમીટર છે તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈશે પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ઉકેલ નળીની ત્રીજા આર બરાબર દસ સેન્ટીમીટર જરૂરી પટ્ટીની લંબાઈ નળીના પરીખ જેટલી થાય નળીનો પરીખ બરાબર બે બરાબર બે ગુણ્યા ત્રણ ચૌદ ગુણ્યા દસ સેન્ટીમીટર બરાબર આઠ સેન્ટીમીટર જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર બાસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર ઉદાહરણ આકૃતિમાં આપેલ આકારની પરિમિતિ શોધો પાય બરાબર બાવીસ પોઈન્ટ સાત ઉકેલ અહીં આપણે ચોરસની દરેક બાજુ પરના અર્ધવર્તુળોના પરીખ જરૂરી છે શું તમારે ચોરસની પરિમિતિ પણ શોધવી જરૂરી છે ના આ આકૃતિની બહારની સીમા રેખા અર્ધવર્તુળની બનેલી છે દરેક અર્ધવર્તુળનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર છે આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરીખ બરાબર પાયડી અર્ધવર્તુળનો પરીખ બરાબર એક અપોન બે પાયડી બરાબર એક અપોન બે ગુણ્યા બાવીસ અપોન સાત ગુણ્યા ચૌદ સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટર દરેક અર્ધ વર્તુળનો આકૃતિની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાવીસ સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટર ઉદાહરણ સાત સેન્ટીમીટર ત્રીજાવાળી વર્તુળાકાર તકતીને સુધાંશુ બે સરખા ભાગમાં વહેંચે છે દરેક અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ કેટલી થશે પાઈ બરાબર બાવીસ ડી ઉકેલ અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ શોધવા માટે આપણે એક અર્ધવર્તુળનો પરિઘ અને બે વ્યાસ શોધવા પડે ત્રિજ્યા આર બરાબર સાત સેન્ટીમીટર આપેલ છે અને આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ બરાબર બે આર અર્ધવર્તુળનો પરિઘ બરાબર એક અપોન બે ગુણ્યા બે પાય આર બરાબર આર બરાબર બરાબર બાવીસ બાવીસ અપોન સાત સાત ગુણ્યા સેન્ટીમીટર સેન્ટીમીટર વર્તુળનો વ્યાસ બરાબર બે આર બરાબર બે ગુણ્યા સાત સેન્ટીમીટર બરાબર ચૌદ સેન્ટીમીટર આમ દરેક અર્ધવર્તુળ તકતીની પરિમિતિ બરાબર બાવીસ સેન્ટીમીટર વત્તા ચૌદ સેન્ટીમીટર બરાબર છત્રીસ સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ નીચેની વિગત ધ્યાનમાં લો એક ખેડૂત એક ખેતરની વચ્ચે સાત મીટર ત્રીજાવાળો બાગ બનાવે છે તેણે ખેતર ખરીદવાનું છે એક ચોરસ મીટર ક્ષેત્રફળ માટે એક કિલોગ્રામ ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું જોઈએ તેણે ખાતર ખરીદવાનું છે એક ચોરસ મીટર ક્ષેત્રફળ માટે એક કિલોગ્રામ ખાતર જરૂરી હોય તો તેણે કેટલું ખાતર ખરીદવું જોઈએ એક ચોરસ મીટરના રૂપિયા દસ લેખે બે મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે આવા કિસ્સાઓમાં શું શોધવું જરૂરી છે એ તમે કહી શકો ક્ષેત્રફળ કે પરિમિતિ આવા કિસ્સામાં આપણે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધવો જરૂરી છે ચાલો આલેખપત્રનો ઉપયોગ કરીને આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ એક આલેખપત્ર પર ચાર સેન્ટીમીટર ત્રીજાવાળો વર્તુળ દોરો વર્તુળની અંદર આવતા ચોરસ ગણીને ક્ષેત્રફળ શોધો અહીં આકૃતિ સિદ્ધિ રેખાની નથી આથી આ રીતે આપણને વર્તુળના ક્ષેત્રફળનો અંદાજ મળી શકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે બીજો રસ્તો છે એક વર્તુળ દોરો અને તેના અડધા ભાગને છાયાંકિત કરો હવે વર્તુળને આઠ ભાગ થાય એ રીતે વાળો અને પડેલા સળ આગળથી કાપો મળેલા ટુકડાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો જેનાથી લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર બને આપણે જેટલા વધુ વૃત્તાંશ કરીશું તેટલો આ આકાર વધુ ને વધુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો બનતો જશે ઉપરની જેમ જો આપણે વર્તુળને ચોસઠ ભાગમાં વિભાજીત કરીને જો આ વૃત્તાંશોને ગોઠવીએ તો તે લગભગ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર થશે આ લંબચોરસની લંબાઈ કેટલી છે લંબચોરસની લંબાઈ વર્તુળની ત્રિજ્યા આર જેટલી છે આખા વર્તુળને ચોસઠ વૃત્તાંશોમાં વહેંચેલું છે અને બંને બાજુએ બત્રીસ વૃત્તાંશો ગોઠવ્યા છે આથી આ લંબચોરસની લંબાઈ બત્રીસ વૃત્તાંશોની લંબાઈ જેટલી છે જે પરીઘ કરતા અડધી છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા બરાબર એક અપોન બે ગુણ્યા બે પાઈ આર ગુણ્યા આર બરાબર પાઈ આર સ્કવેર આથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્કવેર સ્વપ્રયત્ન આલેખપત્ર પર ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળ દોરો અંદરના ચોરસની સંખ્યા ગણીને ક્ષેત્રફળ શોધો સૂત્રના ઉપયોગથી પણ ક્ષેત્રફળ ગણો तमारा बंने जवाब सरखाव उदाहरण त्री सेंटीमीटर त्रीजियावाला वर्तुड़ क्षेत्रफल शोधो। पाई बराबर त्रॉट चौदह लो उकेल त्रिज्या आर बराबर तीस सेंटीमीटर वर्तुड़ क्षेत्रफल बराबर पाई आर स्क्वेर बराबर त्रॉट चौदह बराबर બે હજાર આઠસો છવ્વીસ સેન્ટીમીટર સ્ક્વેર ઉદાહરણ એક વર્તુળાકાર બાગનો વ્યાસ નવ પોઈન્ટ આઠ મીટર છે તેનું ક્ષેત્રફળ ગણો ઉકેલ વ્યાસ ડી બરાબર નવ પોઈન્ટ આઠ મીટર ત્રીજા આર બરાબર નવ પોઈન્ટ આઠ ભાગ્યા બે બરાબર ચાર પોઈન્ટ નવ મીટર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર બાવીસ પોઈન્ટ સાત ગુણ્યા ચાર પોઈન્ટ નવ સ્કવેર મીટર સ્કવેર બરાબર બાવીસ પોઈન્ટ સાત ગુણ્યા ચાર પોઈન્ટ નવ ગુણ્યા ચાર નવ મીટર બરાબર સાત મીટર ઉદાહરણ બાજુની આકૃતિમાં એક જ કેન્દ્ર બે વર્તુળ દર્શાવ્યા છે મોટા વર્તુળની ત્રીજા દસ સેન્ટીમીટર અને નાના વર્તુળની ત્રિજ્યા ચાર સેન્ટીમીટર છે એ મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો બી નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો સી બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ઉકેલ એ મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર દસ સેન્ટીમીટર મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર

રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ત્રણસો ચૌદ બાદ પચાસ પોઈન્ટ ચોવીસ સેન્ટીમીટર સ્કવેર બરાબર બસો ત્રેસઠ પોઈન્ટ છોતેર સેન્ટીમીટર સ્કવેર એકમનું રૂપાંતર આપણે જાણીએ છીએ કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર શું તમે કહી શકો કે એક ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા ચોરસ મિલીમીટર થાય આપણે આ પ્રશ્ન વિશે વિચારીએ અને જાણીએ કે ક્ષેત્રફળના માપનમાં એકમોનું રૂપાંતર કેવી રીતે કરવું એક સેન્ટીમીટર સ્ક્વેર બરાબર સો ગુણ્યા એક ચોરસ મિલીમીટર એક સેન્ટીમીટર સ્ક્વેર બરાબર સો ચોરસ મિલીમીટર એક મીટર સ્ક્વેર બરાબર એક મીટર ગુણ્યા એક મીટર બરાબર સો સેન્ટીમીટર ગુણ્યા સો સેન્ટીમીટર કારણ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર બરાબર દસ હજાર સેન્ટીમીટર સ્ક્વેર હવે તમે એક કિલોમીટર સ્કવેરને મીટર સ્કવેરમાં ફેરવી શકો મેટ્રિક પદ્ધતિમાં જમીનના ક્ષેત્રફળનું માપ હેક્ટરમાં મપાય છે સો મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ એક હેક્ટર છે એક હેક્ટર બરાબર સો ગુણ્યા મીટર સ્ક્વેર બરાબર દસ હજાર મીટર સ્કવેર આપણે જ્યારે ક્ષેત્રફળના એક એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા હોય છે દાખલા તરીકે હજાર સેન્ટીમીટર સ્કવેર બરાબર હજાર ગુણ્યા સો મિલીમીટર સ્કવેર બરાબર એક લાખ મિલીમીટર સ્કવેર પરંતુ જ્યારે આપણે ક્ષેત્રફળના એકમને ફેરવીએ ત્યારે મોટા એકમના અંકો નાના મળશે દાખલા તરીકે હજાર સેન્ટીમીટર સ્કવેર બરાબર એક હજાર અપોન દસ હજાર મીટર સ્કવેર બરાબર શૂન્ય પોઈન્ટ એક મીટર સ્કવેર સ્વપ્રયત્ન નીચે આપેલા માપનું રૂપાંતર કરો એક પચાસ સેન્ટીમીટર સ્કવેરને મિલીમીટર સ્કવેરમાં બે બે હેક્ટરને મીટર સ્કવેરમાં ત્રણ દસ મીટર ને સેન્ટીમીટર સ્કવેરમાં ચાર એક હજાર સેન્ટીમીટર ને મીટર માં ઉપયોગો તમે ઘણીવાર અવલોકન કર્યું હશે કે બાગમાં અથવા ફરવાની જગ્યાએ ચારે બાજુએ અથવા વચ્ચે ચાલવા માટે રસ્તાઓ બનાવેલા હોય છે ચિત્રને ફ્રેમમાં મઢવામાં આવે ત્યારે પણ ચારેય બાજુએ જગ્યા છોડવામાં આવે છે જ્યારે આપણે ચાલવાના રસ્તા કે ફ્રેમ બનાવવાનો ખર્ચ ગણવો હોય ત્યારે આપણે તેનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે ઉદાહરણ એક લંબચોરસ ભાગ પિસ્તાળીસ મીટર લંબાઈ અને ત્રીસ મીટર પહોળાઈ ધરાવે છે બાગની ફરતે બહારથી બે પોઈન્ટ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે છે આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો ઉકેલ ધારો કે એ બીસીડી લંબ ચોરસ બાગ છે અને ભાગ બે પોઈન્ટ પાંચ મીટર પહોળો રસ્તો બતાવે છે રસ્તાનું ક્ષેત્રફળ શોધવા એ બી સીડી નું ક્ષેત્રફળ શોધવું પડે આપેલી વિગત પ્રમાણે પીક્યુ બરાબર પિસ્તાળીસ વત્તા બે પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પાંચ મીટર बराबर पचास मीटर पीएस बराबर तीस वत्ता पॉइंट पांच वत्ता पॉइंट पांच बराबर मीटर लंब चौरस एबीसीडी क्षेत्रफल बराबर एल गुण्या बी बराबर पिस्तालीस गुणिया तीस मीटर स्क्वर बराबर एक हजार त्रो पचास मीटर स्क्वर लंब चौरस पीक्यूआरएस न्षेत्रफ बराबर एल गुण्या बी बराबर પચાસ ગુણ્યા પાંત્રીસ મીટર સ્ક્વેર બરાબર એક હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર ઉદાહરણ સો મીટર બાજુવાળા ચોરસ બાગને ફરતે અંદરથી પાંચ મીટર પહોળો રસ્તો છે રસ્તાનું ક્ષેત્રફળ શોધો દર દસ મીટર સ્ક્વેરના અઢીસો રૂપિયા પ્રમાણે આ રસ્તા પર સિમેન્ટ પાથરવાનો ખર્ચ પણ શોધો ઉકેલ ધારો કે એ બીસીડી સો મીટર બાજુવાળો ચોરસ બાગ છે છાયા ભાગ પાંચ મીટર પહોળો રસ્તો દર્શાવે છે પીકયુ બરાબર સો બાદ પાંચ વત્તા પાંચ મીટર બરાબર નેવું મીટર ચોરસ એ બીસીડી નું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્કવેર બરાબર સો સ્ક્વેર મીટર સ્કવેર બરાબર દસ હજાર મીટર સ્કવેર ચોરસ પીક્યુઆરએસ નું ક્ષેત્રફળ બરાબર બાજુ સ્ક્વેર બરાબર નેવું સ્ક્વેર મીટર સ્ક્વેર બરાબર એક્યાસી મીટર સ્ક્વેર આથી રસ્તાનું ક્ષેત્રફળ બરાબર દસ હજાર બાદ એક્યાસી મીટર સ્ક્વેર બરાબર ઓગણીસો મીટર સ્ક્વેર સિમેન્ટ પાથરવાનો દર દસ મીટર સ્ક્વેરના અઢીસો રૂપિયા સિમેન્ટ પાથરવાનો દર દસ મીટર સ્ક્વેરના અઢીસો રૂપિયા એટલે કે એક મીટર સ્ક્વેરના અઢીસો ભાગ્યા દસ એટલે કે ઓગણીસો મીટર સ્ક્વેર પર સિમેન્ટ પાથરવાનો ખર્ચ બરાબર અઢીસો ભાગ્યા દસ ગુણ્યા ઓગણીસો સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા ઉદાહરણ સિત્તેર મીટર લંબાઈ અને પિસ્તાળીસ મીટર પહોળાઈ વાળા બાગની અંદર તેની બાજુઓને સમાંતર અને પરસ્પર લંબ એવા બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવેલા છે રસ્તાની પહોળાઈ પાંચ મીટર છે રસ્તાઓનું ક્ષેત્રફળ ગણો આ રસ્તા બનાવવા માટેનો ખર્ચ રૂપિયા એકસો પાંચ રૂપિયા પ્રતિ મીટર સ્કવેર પ્રમાણે શોધો ઉકેલ રસ્તાઓનું ક્ષેત્રફળ એ છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ છે એટલે કે લંબ ચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ અને લંબ ચોરસ ઈ ક્ષેત્રફળ પરંતુ આમ ગણતી વખતે ચોરસ કે એલ એમ એન નું ક્ષેત્રફળ બે વાર ગણાય છે જે બાદ કરવું પડે પીક્યુ બરાબર પાંચ મીટર અને પીએસ બરાબર પિસ્તાળીસ મીટર ઈ બરાબર પાંચ મીટર અને ઈ બરાબર સિત્તેર મીટર કે એલ બરાબર પાંચ મીટર અને કે એન બરાબર પાંચ મીટર રસ્તાનું ક્ષેત્રફળ બરાબર લંબ ચોરસ પીક્યુ આરએસ નું ક્ષેત્રફળ लंब चौरस ई एफ जीएच न क्षेत्रफल बाद चौरस के एल एम एन न्षेत्रफ बराबर पीएस गुण्या पी क्यू वत्ता ई एफ गुण्या ईएच EH, मईनस के एल गुण्या के एन ओप्शन बादल गुण्या के पिस्तालीस गुण्या पांच वत्ता सीतेर गुण्या पांच बाद बादच पांच गुण्या पांच, मीटर स्क्वायर બરાબર બસો પચીસ વત્તા ત્રણસો પચાસ બાદ પચીસ મીટર સ્કવેર બરાબર પાંચસો પચાસ મીટર સ્કવેર રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર પાંચસો પચાસ ગુણ્યા એકસો પાંચ રૂપિયા બરાબર સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા સ્વપ્રયત્ન એક આવા ઘણા આકારો અને કટિંગ્સ માટે આ પ્રયોગ કરો તમે ચોરસ ખાનાવાળા કાગળ પર આ આકારો દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ ગણી શકો તમે જોયું છે કે પરિમિતિમાં વધારો થાય એનો અર્થ એ નથી કે ક્ષેત્રફળ પણ વધશે બે પરિમિતિ વધવાની સાથે ક્ષેત્રફળ પણ વધે તેવા બે ઉદાહરણ આપો ત્રણ પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા બે ઉદાહરણ આપો આપણે શી ચર્ચા કરી એક એક બંધ આકૃતિ સીમારેખાની લંબાઈ એ તેની પરિમિતિ છે જ્યારે તે આકૃતિ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એ તેનું ક્ષેત્રફળ છે બે અગાઉના વર્ષોમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે ગણવા તે શીખ્યા છીએ તેના સૂત્રો નીચે પ્રમાણે છે એ ચોરસની પરિમિતિ બરાબર ગુણ્યા બાજુ બી લંબ ચોરસની બરાબર બે ગુણ્યા લંબાઈ પહોળાઈ સી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ ડી લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ગુણ્યા તેમાંથી બનતા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બે ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ પાંચ વર્તુળાકાર પ્રદેશની સીમારેખાનું માપ તેનો પરિઘ કહેવાય છે વર્તુળનો પરિઘ બરાબર પાઈ પાયડી જ્યાં ડી બરાબર વર્તુળનો વ્યાસ અને પાઈ બરાબર બાવીસ પોઈન્ટ સાત અથવા પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ આશરે છ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર આર ડી જ્યાં આર બરાબર વર્તુળની ત્રિજ્યા સાત અગાઉના અભ્યાસના આધારે લંબાઈના એકમોના રૂપાંતરના આધારે ક્ષેત્રફળ એકમોનું પણ રૂપાંતરણ કરી શકાય એ એક સેન્ટીમીટર સ્કવેર બરાબર સો મિલીમીટર સ્કવેર આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર